નમસ્તે દર્શક મિત્રો, એસએમપી સંસ્થાનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે જહાની મકવાણા. સમાચાર સૌપ્રથમ ડિજિટલ સાતના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં સતત બીજા દિવસે ફરી બન્યો આગનો બનાવ. જીઆઈડીસી ની નર્મદા પ્લાસ્ટિક પેકેજિંગ કંપનીમાં આગ. ધુમાડાના ગોટે ગોટા દેખાયા. ભરૂચમાં વસતા મરાઠી સમાજ દ્વારા ભગવાન શ્રીરામના સ્વાગતના પર્વ ગુડી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી. આગની ફરી એક ઘટના બની હતી, જેમાં વહેલી સવારે ભરૂચ બોલાવ જીઆઈડીસી ના સેસ્તુમાં આવેલા નર્મદા પ્લાસ્ટિક પેકેજિંગ કંપનીમાં અગ્રમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. ભરૂચ જિલ્લામાં સતત બીજા દિવસમાં આગનો બનાવ બનવા પામ્યો છે. જેમાં પાનોલી જીઆઈડીસીમાં આગની ઘટના સામે આવી હતી, તો બીજા બનાવમાં પાલેજ જીઆઈડીસીમાં આગનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે આજે વહેલી સવારે ભરૂચ બોલાવ જીઆઈડીસીના સેસ્તુમાં આવેલા નર્મદા પ્લાસ્ટિક પેકેજિંગ કંપનીમાં અગ્રમ્ય કારણોસર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. વહેલી સવારે લાગેલી આગની ઘટનામાં ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા હતા, પરંતુ પ્લાસ્ટિકનું મટીરિયલ હોવાને કારણે આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ બનતા પાનોલી અંકલેશ્વર જેએનએફસી એલએનટી ભરૂચ નગરપાલિકા સહિતના 20થી વધુ ફાયર ટેન્કરો ઘટના સ્થળે પહોંચી કેમિકલ ફોર્મ સહિતના સાધનો વડે આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવા છતાં 5 કલાક બાદ પણ આગ કાબૂમાં આવી ન હતી. આગ લાગી તે સ્થળ ઉપર જીબીના હાઈટેન્શન લાઇન પસાર થતી હોય લોકોના જીવ તારવી છોડતા વીજ પુરવઠો પણ તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો. તો આગમાં નજીકમાં પાર્ક કરેલ ફોર વ્હીલ કાર બળીને ખાક થેચવા પામી હતી. આગ ભયંકર બાજુની કંપનીમાં ન પસે તેના ફાયર ફાઈટરો દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આગની ઘટના પગલે ભરૂચ કલેક્ટર ડૉક્ટર તુષાર સુમેરા, ભરૂચ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર લીના પાટીલ, ભરૂચ મામલતદાર સહિતના અધિકારીઓએ પહોંચી આગ લાગવાના કારણો સહિતની જાણકારી મેળવી આગ વહેલી તકે કાબૂમાં આવે અને કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેવા પ્રયાસો હાથ ધર્યા હતા અને નજીકમાં આવેલી સોસાયટીના રહીશોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ભરૂચ જીઆઈડીસી બોલાવ ખાતે આજ સવારથી નર્મદા પેકેજિંગ કંપનીમાં આગ લાગેલી છે, જે પ્લાસ્ટિકના તાડપત્રી બનાવવાની કંપની છે. હજી પણ આગ ચાલુ છે અને 15 જેટલા ફાયર ટેન્ડર એને બુજાવવાની કામગીરી કરી રહ્યા છે. ફાયર ઓફિસર્સ, પોલીસ ઓફિસર્સ અને તંત્રના તમામ ઓફિસર્સ હાલમાં હાજર છે. આસપાસની સોસાયટીઓ જે છે તેમાંથી લોકોને મૂવ કરી દેવામાં આવ્યા છે અને સેફલી અત્યારે આગ બુજાવવાની કામગીરી ચાલી રહી છે. પંદર ફાયર ટેન્ડર્સ હાલમાં આગ બુજાવવાની કામગીરીમાં જોડાયેલા છે. ના, કોઈ જાનહાનિ નથી. ભરૂચ જીઆઈડીસી વિસ્તારમાં એક પ્લાસ્ટિકના પ્રોસેસિંગ યુનિટમાં આજ સવારે 7:30-8 થી આગ લાગેલી. આગની પાછળ આખું આજે અમારું ફાયર ફાઇટિંગનું તંત્ર પણ આજે છે. આગને કંટ્રોલમાં અમુક પાર્ટમાંથી લેવાઈ ચૂકી છે. ધેર આર સર્ટન પાર્ટ્સ કે જ્યાં ફોકસ અમે કરી રહ્યા છીએ. 20થી વધારે ફાયર ફાઇટર અત્યારે હાજર છે, એ ઉપરાંત પણ મંગાવીને રાખ્યા છે. પાણીની પણ વ્યવસ્થા છે. ફાયર ડાઉસ થવામાં થોડો સમય લાગશે, કેમ કે પ્લાસ્ટિક મટીરિયલ છે.
અને એને થોડું થોડું અમારે પાછળ લાગવું પડશે, કોઈ હ્યુમન કેઝ્યુઆલિટી નથી અને હાલ દરેક વસ્તુ કંટ્રોલમાં. આજ રોજ ભુલાવજી જીઆઈડીસી ખાતે નર્મદા પેકેજિંગ નામની પ્લાસ્ટિક ફેક્ટરીમાં સવારમાં આગનો બનાવ બનેલો હતો, જેના પગલે ભરૂચ ફાયર બ્રિગેડને કોલ મળતા સવારે 7:15 આસપાસની ભરૂચની તમામ ફાયર ફાઇટરો, ભરૂચ નગરપાલિકાની 3 ગાડી, અંકલેશ્વર નગરપાલિકાની 1 ગાડી, બીપીએમસી ફાયર સર્વિસની 2 ગાડી, ઝઘડિયા ફાયર સર્વિસની 1 ગાડી, એમ ટુ જીએનએફસી ફાયર સર્વિસની 2 ગાડી, એમ ટોટલ 10-12 જેટલી ગાડીઓ હાલ ઘટનાસ્થળે ફાયર ફાઇટિંગ કરી રહી છે અને આગ લાગવાનું કારણ હજી અકબંધ છે. કોઈ જાનહાનિ કે કોઈ નુકસાન થયેલ નથી. આગ હજુ વધુ માત્રામાં છે પણ તેને સંપૂર્ણપણે કાબૂમાં લેવાની કોશિશ ચાલી રહી છે. કોઈ જાનહાનિ થઈ હોય તેવું અત્યાર સુધીમાં કોઈ રિપોર્ટ કે કોઈ નુકસાન થયાનો કોઈ રિપોર્ટ નથી, પરંતુ હાલમાં આગની પરિસ્થિતિ આપ જોઈ શકો તેમ હજુ વિકરાળ સ્વરૂપ ધારણ કરેલું છે, પરંતુ ભરૂચ આપણી તમામ ફાયર ફાઇટર્સ દ્વારા આગને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ચાલી રહી છે. એના માટેની કોઈ માહિતી નથી, કારણ કે હાલમાં છેલ્લા 2 વર્ષથી ઇન્ડસ્ટ્રીની ફાયર એનઓસી બાબતે સરકારશ્રી તરફથી કોઈ પરિપત્ર થયેલ નથી, એના માટે કોઈ માહિતી નથી આપણી પાસે. નબીપુર ગામમાં એનઆરઆઈ દાનવીર અને ગામના દાનવીરો દ્વારા નિર્માણ થયેલા ગ્રામનો મુખ્ય પ્રવેશ દ્વાર ગામની પ્રજા માટે ખુલ્લો મુકાયો હતો. ભરૂચ જિલ્લાના નબીપુર ગામના નેશનલ હાઈવે 48 ઉપર કવિઠા ચોકડી પર આવેલા ગામના મુખ્ય પ્રવેશદ્વાર ઉપર ગામના એનઆરઆઈ દાનવીર તથા ગામના દાનવીરો દ્વારા ગેટનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું કામ સંપૂર્ણ થતાં આ ગેટ ગ્રામની પ્રજા માટે ગઈકાલે ખુલ્લો મુકાયો હતો, જેમાં એનઆરઆઈ દાનવીર ઇકબાલભાઈ પટેલ, નબીપુર ગામના દાનવીરો હાફેજી મહમ્મદભાઈ ડેમા તથા અયુબભાઈ નુનિયા તથા ઇસ્માઇલભાઈ બોરસદવાળાનું ગામના ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામના આગેવાનોએ ફૂલહારથી સન્માન કર્યું હતું. આ પ્રવેશદ્વાર ઉપર ગામના દાનવીરો ઇબ્રાહીમભાઈ બોરિયાવાલા ઉર્ફે ભીખા માસ્તર તરફથી ડિજિટલ સ્વાગત બોર્ડ અને LED લાઇટો પણ અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયત અને ગ્રામજનો વતી તમામ દાનવીરોનો આભાર વ્યક્ત કરાયો હતો અને આશા સેવી હતી કે ભવિષ્યમાં પણ આવા દાનવીર નબીપુરની વિકાસ ગાથામાં સહભાગી બને. આજરોજ નબીપુર ગામના વિકાસના કામોમાં સહભાગી થઈને ગામના મુખ્ય દ્વાર ઉપર જે ગેટ બનાવેલ છે તેમાં નબીપુરમાં નબીપુરના રહેવાસીઓ યુકેમાં વસતા ઇકબાલભાઈ ઇસ્માઇલ પટેલ, હાફેજી મહંમદ ડેમા, અયુબભાઈ નુનિયા દ્વારા તેઓના સહકારથી આજે નબીપુર ગામને જે ગેટ બનાવેલ આપેલ છે એ ગેટનું નબીપુર ગામની પ્રજાને આજે ગામના ઇકબાલ ઇસ્માઇલ પટેલ તેમજ હાફેજી મહંમદ ડેમા, અયુબ ઇસ્માઇલ નુનિયા અને કોન્ટ્રાક્ટર એવા યુસુફભાઈ બોરસદવાલા તેઓનો નબીપુર પંચાયત ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને આશા રાખે છે કે આવનારા સમયમાં ગામના વિકાસને એક પ્રગતિના પંથે લઈ જવા માટે આવી જ રીતે ગામજનો એનઆરઆઈ ભાઈઓ સહકાર આપતા રહેશે. તે બદલ અમે નબીપુર ગામ પંચાયત વતી તમામ ગામજનોનો અને તમામ ભાઈઓનો જે લોકો દાનવીરોએ જે દાન કરેલું છે અને આ મુખ્ય દ્વાર બનાવેલ આપેલ છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ. જાડેસર ખાતે ભરૂચ નર્મદા જિલ્લા પાટણવાડી ઠાકોર સમાજના મુભીઓના સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન થયું હતું. ભરૂચ નર્મદા જિલ્લામાં વસતા પાટણવાડિયા ઠાકોર સમાજના ઝઘડિયા તાલુકાના હોદ્દેદારો દ્વારા જાડેશ્વર ખાતે સન્માન સમારંભનું આયોજન થયું હતું. સન્માન સમારોહમાં સમાજના મોભીઓને ફૂલહાર આપી સ્વાગત કરાયું હતું. વધુ અભ્યાસ કરતા સમાજના વિદ્યાર્થીઓ અને લગ્ન વાંચુક યુવાનો યુવતીઓના સમૂહ લગ્નના કાર્યક્રમ અંગે ચર્ચા થઈ હતી. કોરોના કાળ દરમિયાન રહી ગયેલા કામોની મુક્તપણે ચર્ચા ચાલી હતી. આધુનિકતાના દોરમાં રહેલી સામાજિક બદીઓ દૂર કરવા સમાજના લોકો પોતે મક્કમ બની સમાજ અને દેશની ઉન્નતિમાં સહયોગ આપે તેવી ચર્ચાઓ થઈ હતી. સમાજને ઉપયોગી અને સમાજના મોભીઓને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહેશ પાટણવાડિયા, રમણ ઠાકોર, શનુભાઈ પાટણવાડિયા, ભરત સેડાલા, જગદીશ પાટણવાડિયા, મુન્ના ઠાકોર, નિલેશ ઠાકોર સહિતના સમાજના આગેવાનો કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા. આજ ઝઘડિયા પાટણવાડિયા ઠાકોર સમાજ દ્વારા એક આયોજન રાખવામાં આવ્યું છે, એની અંદર સત્કાર સમારંભ રાખવામાં આવ્યો છે. એમાં પત્રકાર છે, શિક્ષિત લોકો છે,
વકીલ છે, આગળ પડતા જે પણ લોકો એ લોકોનું સન્માન સરકાર રાખવામાં આવ્યો છે. અને બીજું કે આ સરકાર સમારંભ પૂર્ણાહુતિ પછી એક ભરૂચ જિલ્લા પાટણવાડિયા ઠાકોર સમાજનું એક સમૂહ લગ્નનું આયોજન કરવાનું છે, એની પણ એક બેઠક કરવામાં આજે આવેલી છે. અને અહીંયા દરેક જિલ્લામાંથી, દરેક તાલુકામાંથી અલગ અલગ મહા અનુભવો અહીંયા પધારેલા છે અને એ લોકો જો અમે ચર્ચા કરીને આગળની રણનીતિ શું છે એનું અમે આયોજન કરેલું છે. અહીંયા દરેક મહા અનુભવો ઉપસ્થિત છે. જાડેસર બસ સ્ટેશન થી એલપીજી પંપ સુધીના રોડ ને રૂપિયા 45 લાખ ના ખર્ચે તૈયાર કરાયેલા પેવર રોડ નું લોકાર્પણ કરાયું હતું. જાડેસર બસ સ્ટેશન થી એલપીજી પંપ સુધીના રોડ ને રૂપિયા 45 લાખ ના ખર્ચે મુખ્યમંત્રી સ્વર્ણિયમ યોજના હેઠળ પ્લેવર બ્લોક થી બનાવવામાં આવ્યો છે, જેનું લોકાર્પણ કાર્યક્રમ મિલન સોસાયટી જાડેસર ખાતે યોજાયો હતો. ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિશ્રીના હસ્તે આ નવનિર્મિત રોડ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેઓએ ખુશી વ્યક્ત કરવા સાથે આગામી દિવસોમાં આ વિસ્તારના અન્ય રોડ ના નિર્માણ માટેની કાર્યવાહી હાથ પણ ધરવામાં આવશે તેમ કહ્યું હતું. આ પ્રસંગમાં ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, તાલુકા પંચાયત સભ્ય કૌશિકભાઈ પટેલ સહિત અન્ય અગ્રણીઓ અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી સ્મરણિમ યોજના નોન પ્લાન હેઠળ લગભગ 45 લાખ રૂપિયાના ખર્ચે આ પેવર બ્લોકનું કામ રોડના સ્વરૂપમાં પૂર્ણ થયું છે અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાથે સાથે હજી જે ભરૂચ જાડેસરનો મુખ્ય માર્ગ છે અને જોડતો બાકીનો માર્ગ છે એ કામ પણ મંજૂર થયું છે, ટેન્ડર પ્રક્રિયામાં છે, આગામી દિવસોમાં એ કામ પણ થશે. ભરૂચ વિધાનસભાના પૂર્વ સભ્ય દુષ્યંતભાઈ પટેલના માર્ગદર્શનથી આ કામ ભૂતકાળમાં પૂરું કરવામાં આવ્યું છે. આજે આ કામનું લોકાર્પણ થયું છે અને બાકીનું અધૂરું જે કામ છે એ પણ પૂર્ણ થશે. આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટેનો પણ પ્રશ્ન આ રોડ બનવાની સાથે નવો ઊભો થઈ શકે એ સંભાવના અમે રાખી જ છે. એના માટે પણ યોગ્ય કરવા માટેની દિશામાં અમારા પ્રયાસો ચાલુ છે. સ્વાભાવિક રીતે આટલી મોટી રકમનું કામ લોકોની સેવામાં લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે અમને બધા લોકોને ખૂબ ખૂબ આનંદ છે. આ વિસ્તારના સોસાયટીઓના નાગરિક ભાઈઓ બહેનોને પણ અમે ખાસ ખાતરી આપવા માંગીએ છીએ કે હજી પણ તમારા જે બાકીના કામો હશે એ પણ અમે આવનારા દિવસોમાં પૂર્ણ કરીશું. ભરૂચમાં વસતા મરાઠી સમાજ દ્વારા ભગવાન શ્રી રામના સ્વાગતના પર્વ ગુડી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે ચૈત્ર સુદ પર્વના દિવસે ગુડી પર્વનો તહેવાર હિન્દુઓના નવા વર્ષની શરૂઆતની ઉજવણી માટે કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે બ્રહ્માજીએ બ્રહ્માંડની રચના કરી હતી, સૂર્ય વિશ્વમાં પ્રથમ વખત ઉગ્યો હતો, તેથી જ ગુડી પર્વને વિશ્વનો પ્રથમ દિવસ પણ કહેવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિ પર આ દિવસથી ઉજવણી થાય છે. એવું માનવામાં આવે છે કે તેત્રા યુગમાં આ દિવસે ભગવાન શ્રી રામે બાલીનો વધ કરીને લોકો ને તેના ત્રાસમાંથી મુક્ત કરાવ્યા હતા. આ ખુશીમાં લોકોએ ઉજવણી કરી, રંગોલી બનાવી અને વિજય ધ્વજ લહેરાવ્યો. આ વિજય ધ્વજને ગુડી કહેવામાં આવે છે. ચૈત્રસુર પર્વ એ મરાઠી સમાજના નવા વર્ષનો પ્રથમ દિવસ છે. આની પાછળ એવી દંતકથા પ્રચલિત છે કે પ્રભુ શ્રી રામચંદ્ર 14 વર્ષનો વનવાસ ભોગવી લંકાપતિ રાવણનો વધ કરી વિજય થઈ જે દિવસે અયોધ્યા પાછા ફર્યા તે દિવસ ચૈત્રસુર પર્વનો દિવસ હતો. આ દિવસે અયોધ્યાના લોકોએ ઘેર ઘેર ગુડી તોરણો ઊભા કરી રામના પાછા ફરવાનો આનંદ વ્યક્ત કર્યો. ત્યારથી ગુડી પર્વનો આ તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે. हमारा महाराष्ट्रियन लोगों का त्यौहार होता है. आज ही के दिन से हमारे नए साल की शुरुआत होती है. उस नए साल की नए साल के आगमन में उनके स्वागत के नए साल के स्वागत के लिए गुड़ी पहर फहराया जाता है. उसके पीछे और भी बहुत सारी कहानियां हैं. उसमें से ही एक कहानी है जिसकी सतयुग में यानी कि जब रामायण काल में माता सीता का रावण ने हरण किया था तो उनकी शोध में जब राम प्रभु लंका चले गए थे तो वहाँ पे उनकी मुलाकात सुग्रीव से हुई थी और सुग्रीव द्वारा उनको बलि के राजा बलि के बारे में पता चला था. वहाँ पे तब के टाइम में राजा बलि का शासन चलता था और प्रजा उनसे बहुत ही त्रस्त थी तो उन्होंने उस बलि के साथ युद्ध करके विजय प्राप्त किया था, बलि का वध किया था और इसी विजय की ये विजय पताका यानी गुड़ी उभारने की प्रथा शुरू हुई. गुड़ी पाड़वा, गुड़ी का मतलब होता है विजय और पाड़वा का मतलब होता है चैत्र शुक्ल पक्ष का पहला दिन. करजन पोईरी हाईवे नंबर 48 पर कंटेनर पलटी मारी जता 8 किलोमीटर लांबो ट्रैफिक जाम सर्जायो हतो.
करजन तालुका ना पोर नेशनल हाईवे नंबर 48 पर एक कंटेनर अचानक पलटी मारी जता हाईवे पर 8 किलोमीटर लांबो ट्राफिक जाम ना दृश्य सर्जाया हता। सूत्रों ना जनाव्या अनुसार जानवा मर्यु हतु केम कंटेनर लोखंडनी टैंकर भरी साकरंदाथी दहेज जतु होवा जानवा मर्यु। ड्राइवर थी स्टेरिंग पर काबू गुमावता टैंकर पलटी मार्यु होवानु जानवा मर्यु। सदनसीबे ड्राइवर ने कोई जानहानी थवा पामी न हती। घटनानी जान थता वयनामा पोलीस आवी पहुंची। वयनामा पोलीसे ट्राफिक हरवो करी आगनी कार्यवाही हाथ धरी हती। चावज गामे श्रीमद भागवत सप्ताह ज्ञान यज्ञ कथानो प्रारंभ करायो हतो। भरचनी पावन सलीला मां नर्मदा नदी ने किनारे वसेला चावज गाम खाते आज थी 22 मार्च 28 मार्च सुधी श्रीमद भागवत साप्त ज्ञान यज्ञ नु भव्य आयोजन मेर परिवार ना तोगाभाई नाथाभाई भरवाड, भानुभाई तोगाभाई भरवाड, जीवनभाई भरवाड ने किशनभाई भरवाड द्वारा कथा नु आयोजन करायु छे। जे कथा नो आज थी प्रारंभ थयो छे। व्यासपीठ परनी कथानु सुंदर रसपान जिग्नेश दादा करावी रह्या छे। कथाना पावनकारी प्रसंगोमां आजे 22 मार्चथी कथाना प्रारंभ साथे ज बपोरना पोढ़ी यात्रा तेमज संतोनुं सामयु योजायुं हतुं, जेमां खूब ज मोटी संख्यामां मालधारी समाजना संतो महंत उपस्थित रह्या हता। अने बपोरे 3-7 कलाक चालनारी कथा ज्ञान यज्ञमां नरसिंह प्रागट्य वर्मन, राम अने कृष्ण जन्मोत्सव, गोवर्धन लीला, कृष्ण सुलक्ष्मी विवाह अने छेल्ला दिवसे सुदामा चारित्र्य साथे कथानुं समर्पण थशे। नमस्कार।